2022 विधानसभानी चूंटणी पहेला कड़वा अने पाटीदार समाज फरी एक बार मंच पर आव्या। आज कागवाड़ खोलधाम खाते महत्वनी बैठक मळी रही छे, जेमां पाटीदार समाजना दिग्गजो उपस्थित रहेशे। आ बैठक में खोलधाम प्रमुख नरेश पटेल, पाटीदार नेता दिनेश कुंभाणी, मयूर सवाणी, लवजी बादशाह, सिसर उमिया माताजी मंदिरना जयराम परमार, सोला उमिया कैम्पसना वासुदेव पटेल अने रमेश दूधावाड़ा, विश्व उमिया फाउंडेशनना आरवी पटेल, सरदारधामना गगजी सुतरिया सहित पाटीदार आगेवानो आज उपस्थित रहेशे। एक तरफ गुजरात भाजप प्रभारी भूपेंद्र यादव गुजरात में छे, भाजपना नेताओं साथे बैठकों चाली रही छे, तो बीजी तरफ गुजरात कांग्रेस प्रमुख, गुजरात कांग्रेस प्रभारी और गुजरात विधानसभा में नेता विपक्ष की पसंदगी माटे कांग्रेस दिल्ली में मंथन कर रही है। त्यारे कागवाड़ खोडलधाम खाते पाटीदारों शक्ति प्रदर्शन पर सब कोई की नजर है। वधु माहिती साथे संवाददाता गौरव दवे फोन लाइन पर जोड़ाया है राजकोट थी। जी गौरव, 9:30 कलाके आ बैठक मळवानी छे, अलग अलग फाउंडेशन अने अलग अलग संस्थाओना जे पाटीदार अग्रणीओ छे तेओ मुलाकात करवाना छे, शुं विगतो? चोक्कस ज जोई, वर्ष 2022 ની જે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ છે તે એક મંચ પર જોવા મળી રહ્યો છે। સાથે જ મહત્વની વાત એ છે કે ખોડલધામ ખાતે આજે 9:30 કલાકે પાટીદાર સમાજની બેઠક છે તે મળવાની છે। વર્ષો બાદ લેવા અને કરવા પાટીદાર સમાજ છે તેઓ એક મંચ પર જોવા મળશે। ગુજરાતની જે રાજનીતિ છે તેની અંદર મોટી અસર છે તે આ બેઠકની જોવા મળી શકે છે, કારણ કે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે, દિનેશ કુંભાણી ઉપસ્થિત રહેવાના છે, મયુર સવાણી છે તે ઉપસ્થિત રહેવાના છે, સાથે જે ઉમિયા મંદિરના દિલીપ નેતા અને સિસ્તર મંદિરના જે જયરામ પટેલ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। મહત્વની વાત એ કહી શકાય છે જે પાટીદાર સંસ્થાઓ છે કે જે તમામ સંસ્થાઓના બધે અગ્રણીઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે, સાથે જ જે ગુજરાત સરકારના જે કેબિનેટ વિસ્તરણની જે વાત સામે આવી રહી છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચાઓ થાય તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ કોંગ્રેસની અંદર જે દિલ્હી ખાતે જે બેઠકો મળી રહી છે તેને જે પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા બદલાવાની જે શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તેને લઈને પણ આ જે બેઠક રાજકીય રીતે પણ મહત્વની ગણવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે જે રીતના પાટીદાર સમાજ છે તે એક મંચ પર જોવા મળી રહ્યો છે, સાથે જ આગામી જે વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા જે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે પાટીદાર સમાજની આ બેઠક છે તેને પણ રાજકીય રીતે પણ જોવામાં આવી રહી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ। અપડેટ માટે પાછા ફરીશું। 2022 ચૂંટણી પહેલા પાટીદારો એક મંચ પર, કડવા લેવા પટેલ સમાજના દિગ્ગજ આગેવાનો એક મંચ પર।